સૌરાષ્ટ્રમાં પાક નુકસાની મુદ્દે દિલીપ સંઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી પાક નુકસાની મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ભારત સરકારે પાક નુકસાન સર્વેમાં ફેરફાર કર્યો છે. પહેલા 50% નુકસાન થાય ત્યારે જ વળતર ચૂકવાતું હતું, હવે 35% નુકસાન થાય તો પણ વળતર ચૂકવવામાં આવે છે. હવે સરકાર વળતર ચૂકવણી સીધા ખેડૂતોના ખાતામાં જ જમા થાય છે, ત્યારે ભારત સરકારે પાક નુકસાનના સર્વેમાં ફેરફાર કર્યો છે. તો પહેલા 50% નુકસાન થાય ત્યારે જ વળતર ચૂકવાતું હતું. તો હવે જે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે પાક નુકસાની મુદ્દે દિલીપ સંઘાણી એ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને પાક નુકસાની મુદ્દે તેમણે જે વાત કરી છે, સૌરાષ્ટ્રમાં પાક નુકસાની મુદ્દે તેમણે વાત કરી છે. તમારા સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે દિલભાઈ સંઘાણી પણ જોડાઈ ગયા છે. જી રાજેન્દ્ર, જે રીતે દિલભાઈ સંઘાણીએ જે વાત કરી છે અને ખેડૂતોને લગતી જે આ વાત કરી છે, શું છે તેમાં? મિથુન, ચોક્કસથી આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ભારે થવાના કારણે પાકને ભારે નુકસાન પણ થયું છે. આજે મુખ્યમંત્રીએ સોમનાથજીના દર્શન બાદ એમને જાહેરાત કરી હતી કે જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવશે. દર વર્ષે ખેડૂતોને નુકસાન થાય છે અને ત્યારબાદ સરકાર જાહેરાત કરતી હોય છે કે નુકસાનીનું વળતર આપવામાં આવે છે, પરંતુ ક્યાંક વિલંબ થતો હોય છે, ખેડૂતોને સમયસર પાકનું વળતર નથી મળતું. આ વિષય ઉપર વાત કરીશું પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી જોડે. સર, ખાસ કરીને દર વર્ષે પાકને મોટું નુકસાન થતું હોય છે, સરકાર જાહેરાતો કરે છે પરંતુ સમયસર પાકનું વળતર નથી મળતું. ગઈ સાલ પણ જે રીતે નુકસાન થયું, હજી સુધી વળતર નથી મળ્યું. ભૂતકાળમાં 50% કરતા વધારે નુકસાન થાય તો જ સર્વે કરવામાં આવતો કૃષિ ક્ષેત્રે, અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ નિર્ણય કર્યો કે 35% જેટલું પણ નુકસાન થાય તો એનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપવું. નુકસાન કેવા પ્રકારનું છે? એક તો વરસાદ પૂરના કારણે જમીન ધોવાણ જાય તો જમીન ધોવાણનું વળતર અલગ પ્રકારથી મળે છે. જે પરિચિત જમીનમાં પાણી ભરાઈ જાય અને 2-4 દિવસ પાણી રહે એના કારણે પાક વાવ્યો હોય એને નુકસાન થાય તો એનું વળતર મળે છે, અને ક્યારેક વાવેતર સાથેનું જમીન ધોવાણ થઈ જાય તો એનું પણ વળતર મળે છે. તો એટલું જ નહીં, પશુપાલન જો નજીકમાં હોય અને પૂરમાં તણાઈ જાય તો એનું પણ વળતર, કૃષિ ક્ષેત્રના ઓજારો તણાઈ ગયા હોય તો એનું પણ વળતર મળે છે. સર્વેમાં ક્યાં ક્યા મુદ્દાઓ લેવામાં આવ્યા છે અને એ સમયે સંબંધિત નુકસાન કરતા ખેડૂત છે એને જે વિકતો આપ્યું હોય એ વિકતોના આધારે સર્વે રિપોર્ટ તૈયાર થાય અને વળતર મળે છે. ગયા વર્ષમાં કયા વિસ્તારને નુકસાનનું મળ્યું નથી મને ખબર નથી, પરંતુ મારા અમરેલી જિલ્લામાં 4 વર્ષ પહેલા જે અચાનક મોટો વરસાદ થવાને કારણે જે નુકસાન થયું હતું એમાં ભરપૂર વળતર ખેડૂતોને મળ્યું હતું અને ખેડૂતોએ પણ કલ્પના ન કરી હોય એટલું વળતર ચૂકવવામાં આવ્યું છે. એટલે વળતર આપતા પહેલા સર્વે થાય ત્યારે કાળજી લેવાવી જોઈએ કે પોતાનું નુકસાન લખાવવા માટે. તો મને લાગે છે કે જે રિપોર્ટના આધારે સરકાર ચૂકવી છે. સર, આપ પણ એક ખેડૂત છો, કૃષિમંત્રી પણ રહી ચૂક્યા છો, વર્ષોથી જે વળતરની જે રકમ નક્કી કરવામાં આવી છે પરંતુ અત્યારે મોંઘવારી એટલી છે, ખેતીમાં ખર્ચ એટલો વધી ગયો છે, તો આપને લાગે છે કે વળતરની રકમમાં સરકારે વધારો કરવો જોઈએ? મેં શરૂઆતમાં કીધું વળતરની રકમમાં તો સર્વે કરતી વખતે જે ઓજાર તણાઈ ગયું ઓજારની કિંમત તમે લખાવો તો ચાલુ કિંમત જ લખાવાના, જમીનમાં નુકસાન લખાવાના તો ચાલુ નુકસાન છે જ લખાવાના, તો એના આધારે વળતર થાય છે. એટલે મોંઘવારી અને વળતર અત્યારે ફિક્સ એવું નથી કે ભાઈ આટલા વીઘા નુકસાન થયું એટલે આટલા જ રૂપિયા મળે, તમારું નુકસાન કેવું છે એના આધારે વળતર આપે છે. એટલે સર્વે થાય ત્યારે સૌએ પૂરી કાળજી સાથે પોતાની વિકતો લખાવી જોઈએ.
सर खेडूतो तो पोतानुं वर्तर बधुं ज लखावता होय छे के एमने आटली मजूरी खेडवा माटलू खेतर साफ करवा माटलू बियारनो खातरनो तमाम खर्चे लखावता होय अधिकारीओ स्वीकारता नथी आपने लागे छे सरकारे पॉलिसीमां थोड़ो बदलाव करवो जोईए एक तो वर्तर मदद अने पूर्ण वीमो आ बधानी वच्चे तो तफावत होवो जोईए वर्तर छे ए एक खेडूतोने मददरूप थाय छे खूब एटले कई पॉलिसी चेंज करवी आ बाबतनी कोई स्पष्टता हो तो ख्याल आवे परंतु मारा विस्तार में हूँ कहीश के चार वर्ष पहला जयरे पूर अचानक आवी गयो तो खेडूतो ए कल्पना नहोती ए करता पण वधारे रकम मळी एटले तो कहूँ छुं कई पॉलिसी में आवे लखावती वक्त काळजी राखवी जोईए अने आम छताय जे विस्तार में वळतर मळ्युं नहोतुं जे लोकोने એને પુનઃ અરજી કરીને ફરિયાદ કરી કલેક્ટરમાં એનું સર્વે કરીને એને ન્યાય પણ આપવામાં આવ્યો છે પણ રજૂઆત યોગ્ય સમયે યોગ્ય રીતે થવી જોઈએ આભાર સર વીટીવી સાથે વાત કરવા બદલ તો ચોક્કસથી કહી શકાય કે જે ખેડૂતોને પહેલા 50% નુકસાની હોય તો જ વળતર મળતું હતું પરંતુ હવે રાજ્ય સરકારે નિર્ણય બદલ્યો છે પોલિસી બદલી છે અને હવે 35% નુકસાન હોય તો પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે જી જી આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ તો જે રીતે